કડવીબાઈ વીરાણી કન્યા વિદ્યાલય રાજકોટની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ધોરણ 11 વ્યવસાયલક્ષી ગૃહવિજ્ઞાન પ્રવાહ, વિષય મૂળભૂત સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 7 સાધન સંપત્તિ, તાસ 5. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આજે આપણે સાધન સંપત્તિનો મહત્તમ કાર્યક્ષમ ઉપયોગ કઈ રીતે કરી શકાય અને એનું શું મહત્વ છે એના વિશે વાત કરશું. અગાઉ પણ આપણે આ બાબતે વાત કરેલી કે માનવી સામાજિક પ્રાણી છે, સમાજમાં રહીને અનેક પ્રવૃત્તિ એને કરવાની હોય છે. એના વિશે પણ આગળ આપણે એ પ્રવૃત્તિના પ્રકાર પણ જોઈ ગયા કે ધાર્મિક પ્રવૃત્તિ હોય, રાજકીય પ્રવૃત્તિ હોય, કૌટુંબિક પ્રવૃત્તિ હોય કે વ્યક્તિગત હોય, કોઈ પણ કરવાને માટે સાધન સંપત્તિ તો કોઈને કોઈ પ્રકારની જરૂરી બનશે જ, અનિવાર્ય બનશે જ. સાથે સાથે એ પણ જાણ્યું કે સાધન સંપત્તિ છે એ અમુક એવી છે કે જે કુદરતી છે, કુદરતે આપેલી છે, બધી જ જગ્યાએ અલગ અલગ માત્રામાં છે, અલગ અલગ પ્રકારની છે, અને અમુક છે એ માણસે બનાવેલી છે. માણસ પોતે પણ એક સાધન સંપત્તિ છે, કુદરતનું સર્જન છે. આથી જ સાધન સંપત્તિનો મહત્તમ કાર્યક્ષમ ઉપયોગ કરવો જરૂરી બને છે. કારણ કે જો આપણે એનો યોગ્ય ઉપયોગ કરીશું, મહત્તમ થાય એટલો મેક્સિમમ, તો આપણને એના વધારે લાભ મળશે, સાથે એનો દુરુપયોગ અટકશે, કારણ કે આપણે એનો વૈકલ્પિક ઉપયોગ કરતા શીખી જઈશું. તો એ સમજદારીની વાત થશે. કારણ કે બધા જ સર્જનમાં માણસ એક એવું સર્જન છે જેની પાસે સમજદારી છે, તર્ક છે, બુદ્ધિ છે, માટે એને દરેક વસ્તુનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ, મેક્સિમમ ઉપયોગ કરવો જોઈએ, યોગ્ય જગ્યાએ, યોગ્ય સમયે, યોગ્ય રીતે કરવો જોઈએ. અને આ કરવા માટે અમુક આવશ્યકતાઓ પરિપૂર્ણ થવી જોઈએ, એટલે કે અમુક બાબતનું ધ્યાન રાખવું જોઈએ. અને જો એ ધ્યાન રાખી શકીએ આપણે, તો આપણે દરેક સાધન સંપત્તિના મહત્તમ કાર્યક્ષમ ઉપયોગ કરવાને માટે શક્તિમાન બનીએ, યોગ્ય બનીએ, અને એના પૂરેપૂરા લાભ જે મળવા જોઈએ એને આપણે મેળવી શકીએ. એના વિશે આગળ આપણે વાત કરીએ. સાધન સંપત્તિના મહત્તમ કાર્યક્ષમ ઉપયોગ માટે પહેલું જે કરવાનું છે એ છે આયોજિત સંચાલન. સંચાલન જરૂરી છે એ આપણને ખબર છે. કોઈ પણ સંસ્થા હોય, વસ્તુ હોય, કૌશલ્ય હોય, એ દરેકનું સંચાલન જો યોગ્ય થાય, એટલે કે મેનેજમેન્ટ, એડમિનિસ્ટ્રેશન, તો એ વસ્તુ, વ્યક્તિ, કૌશલ્યનો યોગ્ય સમય, યોગ્ય ઉપયોગ થશે અને આપણને વધુમાં વધુ એના લાભ મળશે. પણ એ સંચાલન પણ આડેધડ નથી કરવાનું, એનું પણ આયોજન કરવાનું છે કે સંચાલન કઈ જગ્યાએ, કોના દ્વારા, કઈ પદ્ધતિથી અને શા માટે કરવાનું છે. કારણ કે કોઈ પણ સાધન સંપત્તિ જે છે એ દરેક જગ્યાએ એક સરખી નથી, વળી દરેક સાધન સંપત્તિનું આયુષ્ય પણ એક સરખું નથી, દરેકની માંગ જરૂરિયાત પણ એક સરખી નથી. માટે એનું આયોજિત સંચાલન થાય તો એનો મેક્સિમમ લાભ વધારે લોકો સુધી સરળતાથી પહોંચાડી શકાય, અને એ જ બુદ્ધિમત્તા કહેવાય. એટલે કે જે સાધન સંપત્તિના મહત્તમ કાર્યક્ષમતા વાળા ઉપયોગ માટેની આપણે વાત કરવાની હોય, કે જેનું સંચાલન કરવાનું હોય, એની વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતો કે ધ્યેયોને અનુલક્ષીને તેમજ સાધન સંપત્તિની આયુષ્ય મર્યાદા ધ્યાનમાં રાખીને તેના પર્યાપ્ત લાભો મળતા રહે એ રીતે તેનું સંચાલન કરવું, તેને સાધન સંપત્તિનું આયોજિત સંચાલન કહેવાય. આ વાક્યને શબ્દે શબ્દ સમજીએ. જે તે સાધન સંપત્તિના એટલે કે કોઈ પણ સાધન સંપત્તિ મહત્તમ કાર્યક્ષમ ઉપયોગ, એટલે કે જેટલા એના ઉપયોગ લઈ શકાતા હોય, મેક્સિમમ વૈકલ્પિક દરેક રીતના એ ઉપયોગ કરવા માટે, લાભ મેળવવા માટે
વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતો, એટલે કે હમણાં એ સાધન સંપત્તિની કેટલી જરૂરિયાત છે, કયા દેશમાં કે આપણા કયા રાજ્યમાં કે કઈ જગ્યાએ કેટલી જરૂરિયાત છે, ભવિષ્યમાં કેટલી જરૂરિયાત પડશે એનું અનુમાન પણ અત્યારથી જ લગાવી લેવું જોઈએ, જેથી ખબર પડે કે આપણે અત્યારથી જ કેટલા ટકા જરૂરિયાત ઉપર કાપ મૂકવાનો છે અથવા તો નવી ઉત્પન્ન કરવાની છે. પરિણામે જે તે ધ્યેય આપણે 5 વર્ષે કે 10 વર્ષે પ્રાપ્ત કરવા હોય, જે તે સાધન સંપત્તિને સાથે રાખીને એ આપણે કરી મેળવી શકીએ. અને દરેક સાધન સંપત્તિનું આયુષ્ય પણ અલગ અલગ છે. ધારો કે એક ઝાડને કાપી નાખતા જરાય વાર નથી લાગતી, પણ એ ઝાડ બનતા ઘણી વાર લાગે છે. આ બધી વસ્તુનું ધ્યાન રાખવું પડે, સંચાલન કરવું પડે. વળી ક્યારેક અનરાધ થઈ જાય છે તો કુદરતી સાધન સંપત્તિ કે માનવ સર્જિત ઘણી વખત ખૂબ વિનાશ પણ થતો હોય છે. આવી બધી વસ્તુનો પણ અનુમાન લગાવીને બરાબર આયોજિત સંચાલન કરેલું હોય એને યોગ્ય સંચાલન કહેવાય. બિન આયોજિત રીતે કે આડેધડ તેનો ઉપયોગ કરવાથી એક તો સાધન સંપત્તિ વેડફાઈ જાય છે, કારણ કે સમજ્યા વગર આપણે વાપરતા જઈએ તો ખબર નથી પડતી કે કઈ સાધન સંપત્તિ ક્યારે ખૂટી જશે અને ભવિષ્યમાં કેવી તકલીફ થશે. મોંઘવારી વધશે કે સાધન સંપત્તિની ચોરી વધશે, શું થશે એનો તો અંદાજ લગાવી નથી શકતા. તો સાધન સંપત્તિ વેડફાઈ પણ જાય છે અને એના જે મેક્સિમમ લાભ આપણને મળવા જોઈતા હતા એ લાભ પણ મળતા નથી. આથી સાધન સંપત્તિનું આયોજન પૂર્વકનું સંચાલન તેના મહત્તમ કાર્યક્ષમ ઉપયોગ માટેની અગત્યની પૂર્વ શરત બની રહે છે. એટલે કે આ તો શરત નહીં પણ પૂર્વ શરત છે કે આ તો કરવાનું જ છે, એ કરશું તો જ આપણને એના મહત્તમ લાભ મળશે. માટે જ આને પ્રથમ પરિબળ કીધું છે, પ્રથમ આવશ્યકતા કીધી છે, પ્રથમ પૂર્વ અગત્યની પૂર્વ શરત કીધી છે. કારણ કે આયોજિત સંચાલન છે એ ખૂબ અગત્યનું છે, ન કરીએ તો ખૂબ એના વિપરીત પરિણામ, નકારાત્મક પરિણામ પણ ક્યારેક ભોગવવા પડે. સાધન સંપત્તિના વધુમાં વધુ લાભ મેળવવા માટે આયોજિત સંચાલન એટલે કે આયોજન વાળું સંચાલન જરૂરી છે. એ આપણે જોયું એનું મહત્વ શું છે, પણ એ કરવા માટે પાછું શું કરવું પડશે એ પણ જોઈ લઈએ. આયોજિત સંચાલન કરવા માટે જે તે સંગઠન એટલે કે જૂથે ગ્રુપે, પછી એ જૂથ ક્યાં ક્યાં હોઈ શકે, તો સરકાર હોય, સ્થાનિક સ્વરાજ્યની કોઈ સંસ્થા હોય, ઔદ્યોગિક વાણિજ્ય કે પેઢી હોય, કોઈ કુટુંબ હોય, કોઈ પણ હોઈ શકે. પણ એ સાધન સંપત્તિ સાથે કામ કરનાર વ્યક્તિઓની કે કર્મચારીઓની એક જવાબદારી નક્કી કરવી આવશ્યક છે કે આ સાધન સંપત્તિનો ક્યારે, કોણે, કેવી રીતે, કેટલા પ્રમાણમાં, કયા હેતુ માટે ઉપયોગ કરવો. તો આ જવાબદારી જો નક્કી થઈ જાય તો દરેક વ્યક્તિ છે એ કેરફુલી એનો ઉપયોગ કરશે. જો એ જવાબદારી નહીં નક્કી કરવામાં આવે તો આડેધડ ઉપયોગ થઈ શકે છે અને સંચાલન જેવું કઈ રહે જ નહીં. માટે આ વસ્તુ ખૂબ જરૂરી છે કે સરકાર પણ અંકુશ રાખે કે આ વસ્તુ આટલા પ્રમાણમાં જ વપરાવી જોઈએ. ક્યારેક વસ્તુનો જથ્થો ઓછો હોય, લાંબા સમય સુધી ચલાવવી હોય તો એને થોડાક વધારા ભાવ સરકાર રાખી શકે, જેથી કરીને બહુ જરૂરિયાત પૂરતી જ લોકો એને વાપરશે. અથવા તો બજારમાં એને અમુક માત્રામાં જ મૂકવામાં આવે કે આટલા જથ્થામાં જ આપણે એને વાપરી શકીએ, અથવા તો અમુક વસ્તુ વાપરવા માટેનું લાયસન્સ લેવું પડે કે બીજા કોઈ અન્ય નિયમો કે કાયદાઓ એ ઘડી શકે છે. એવી રીતે વાપરવી, કોણે વાપરવી, કેટલા પ્રમાણમાં વાપરવી, ક્યાં ધ્યેય માટે વાપરવી, એ દરેક વસ્તુ માટે વ્યક્તિ, સંસ્થા, સરકાર જવાબદાર છે. સાથે સાથે સાધન સંપત્તિના ઉપયોગની રીતનું નિરીક્ષણ કરવું પણ જરૂરી બને છે. એટલે કે એક વખત આપણે કાયદા નક્કી કરી નાખીએ કે આયોજન કરી નાખીએ તો સંચાલન થઈ નથી જતું.
પણ એ નક્કી કર્યા પછી આયોજન બની ગયા પછી સતત એ સંગઠન વ્યક્તિ સંસ્થા કુટુંબ દરેકનું નિરીક્ષણ કરવું પણ જરૂરી છે કે આયોજન મુજબ જ કાયદા મુજબ જ એ વસ્તુ વપરાય છે કે એનાથી વિપરીત કઈ થાય છે જેથી કરીને જેને જેને એને વાપરવાનું છે એ જવાબદારી પૂર્વક સજાગતા પૂર્વક અને શિસ્તબદ્ધ રીતે જ એનો ઉપયોગ કરે અને નિયમ પાલન છે એ સહજ રીતે પ્રગટે અને સાધન સંપત્તિનો દુર્વ્યય ન થાય અને આપણને એના વધુમાં વધુ લાભ મળે જેમાં જ સર્વેનું કલ્યાણ છે જે કોઈ આપણે ધ્યાન રાખશું આ બાબતે તો ઓવરઓલ માનવ જાતિને અને કુદરતને બંનેને સારું થશે કારણ કે બંને પાછા અરસપરસ એકબીજા ઉપર આધારિત છે એકબીજા સાથે જોડાયેલા છે એક બગડશે તો બીજું બગડવાનું છે કારણ કે બેલેન્સ બગડશે તો ઘણી બધી રીતે માનવ જાતને અને કુદરત બંનેને નુકસાન પહોંચે છે જે યોગ્ય નથી માટે આયોજન કરવું છે આયોજન મુજબ જ સંચાલન કરવું છે અને એ સંચાલનની બધી વસ્તુ નક્કી થઈ ગયા પછી પણ સતત નિરીક્ષણ કરતા રહેવું છે આયોજિત સંચાલન બહુ અગત્યની પ્રક્રિયા છે એટલે એનું મહત્વ સમજ્યા પછી એને કઈ રીતે કરવી એ જોયું પણ એક વખત આપણે નિરીક્ષણ કરવાનું ચાલુ કરીએ પછી બની શકે કે કોઈ જગ્યાએ આપણને કઈ ચૂક કે ભૂલ પણ દેખાય તો ત્યારે શું કરવાનું એ પણ વિચારી રાખવું પડે કારણ કે આયોજિત સંચાલન એક લાંબી પ્રક્રિયા છે તો જ્યારે આપણે આ પ્રક્રિયા કરતા હોઈએ એટલે કે આયોજિત સંચાલનની ત્યારે કોઈ પણ સંગઠનની કે વ્યક્તિની જ્યારે સાધન સંપત્તિનું સંચાલન જવાબદારી પૂર્વક થાય છે કે નથી થતું એનો ઉપયોગ એની રીત બધું યોગ્ય છે કે નહીં એનું નિરીક્ષણ પણ વ્યવસ્થિત થાય છે કે નહીં એનું પણ નિરીક્ષણ કરવું પડે અને આ બધી જ વસ્તુ શિસ્તબદ્ધ રીતે થાય એના માટે આ દરેકની ઉપર પાછું તંત્ર ગોઠવવું જરૂરી બને છે એક બીજું એક સંગઠન રાખવું પડે જે આ દરેકે દરેક વસ્તુનું ધ્યાન રાખે કે સંગઠન અને વ્યક્તિ વ્યવસ્થિત ઉપયોગ કરે છે જવાબદારી પૂર્વક યોગ્ય સમયે યોગ્ય ધ્યેય માટે પછી આ બધી વસ્તુનું નિરીક્ષણ કરનાર જે વ્યક્તિ કે સંગઠન છે કે જૂથ છે એ પણ બરાબર કામ કરે છે કે નહીં એની પણ પાછું તંત્ર હોય જે કાયદાકીય રીતે પીઠબળ ધરાવતું હોય છે અને ક્યાંય પણ ચૂક લાગે ભૂલ જેવું લાગે કઈ અન્ય પદ્ધતિથી ઉપયોગ થતો લાગે તો એના માટે આવશ્યકતા અનુસાર નૈતિક સમજાવટ એટલે કે લોકોને પોતાની ફરજ શું છે અંદરથી એ પોતાની ફરજ સમજે એ રીતે સમજાવવાની કોશિશ કરવી જોઈએ પર્યાપ્ત સજા પદ્ધતિ એટલે કે વધારે પણ નહીં ઓછી પણ નહીં પણ જેટલા પ્રકારની જે પ્રમાણમાં ભૂલ થઈ હોય એ પ્રમાણે સજાની જોગવાઈ પણ રાખવી પડે ક્યારેક ક્યારેક પોઝિટિવ ફીડબેક આપીને પણ લોકોને સાચી રીતે વાળી શકાય છે તો આર્થિક પ્રોત્સાહન આપી શકાય બદલા પદ્ધતિનો આશ્રય લેવો પણ જરૂરી છે કે એક વસ્તુમાં એ સરસ મજાનું ધ્યાન રાખે તો એના બદલામાં એની બીજી વસ્તુ છે એ સારી મળતી મળી શકે છે કારણ કે એને બદલાના સ્વરૂપે પણ પુરસ્કાર રૂપે કંઈ આપી શકાય છે અર્થાત સામાજિક નિયંત્રણની અસરકારક પદ્ધતિનો ઉપયોગ કરી સાધન સંપત્તિનો મહત્તમ કાર્યક્ષમ ઉપયોગ શક્ય બનાવી શકાય છે આ વાત સમજવા જેવી છે એક તો નૈતિક સમજાવટ અત્યારે આપણે જોઈએ છીએ કે કોરોના કાળમાં માસ્ક પહેરવું એ બહુ જરૂરી છે જો કોઈ વ્યક્તિ ન પહેરે તો એ પોતાના માટે પણ નુકસાનકારક છે અન્યને પણ એ નુકસાન કરે છે તો એને પોતાની ફરજનું ભાન કરાવવાનું છે અંદરથી એને નૈતિક સમજાવટ ઊભી કરવાની છે કે તમારી આમ જિંદગી છે એ અમૂલ્ય છે સાથે અન્યની જિંદગીનો પણ આપણે વિચાર કરવો જોઈએ તો એકનું સ્વાસ્થ્ય સાથે સાથે અન્યનું અને અનેકનું સ્વાસ્થ્ય જોઈન્ટ છે એને અલગ અલગ રીતે સમજાવવામાં આવે છે અનેક સરકારી વિજ્ઞાપન દ્વારા અલગ અલગ
વસ્તુઓ જેના વિકાસ અટકાવવા માટે કોરોનાના વાપરી શકાય છે એ લોકો પણ અલગ અલગ રીતે અલગ અલગ પદ્ધતિથી લોકોને સમજાવવાની કોશિશ કરે છે, કારણ કે એ જ સર્વશ્રેષ્ઠ પદ્ધતિ છે. અને એ ન થાય તો આપણને ખબર છે કે અલગ અલગ જગ્યાએ કેવી કેવી સજાઓ, કેટલા રૂપિયાનો દંડ હોય છે, હેલ્મેટ પહેરવી જરૂરી છે તો ન પહેરનારને કેટલી કેટલા રૂપિયાનો દંડ થાય છે. સાથે સાથે માની લ્યો કે આપણે કોઈને આર્થિક પ્રોત્સાહન આપવું હોય તો કઈ રીતે આપી શકાય, કે ભાઈ વીજળીનો જથ્થો ઓછો છે, જે આટલા યુનિટમાં 2 મહિના કે મહિનો ચલાવશે એને બિલમાં અમુક ટકા રાહત આપી શકાય, આર્થિક પ્રોત્સાહન મળી શકાય. એવી જ રીતે ગેસના વપરાશ માટે પણ કરી શકાય. આ દરેકે દરેક પદ્ધતિ જે છે એ અપનાવી શકાય, પણ એ જોવું પડે કે સમાજ કયા પ્રકારનો છે અને કયા પ્રકારની રીતભાતથી એ નિયંત્રણમાં આવી શકે છે. એ મુજબ કોઈ એક અસરકારક પદ્ધતિ વાપરી અને આપણે આપણું ધ્યેયને પ્રાપ્ત કરી શકીએ છીએ. સાધન સંપત્તિનો મહત્તમ કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે બીજી બાબત ધ્યાન રાખવા જેવી છે, એ છે નિયત ઉપયોગ. એટલે કે નક્કી કરી રાખેલો હોય જે ઉપયોગ એ જ એનો થવો જોઈએ. એટલે કે ઉપયોગ કરતા પહેલા જ આપણે નક્કી કરી લેવું જોઈએ કે આ સાધન સંપત્તિ ક્યાં વપરાશે, શેના માટે, કેટલો સમય, કોના દ્વારા, આ દરેક વસ્તુ. હવે એના વિશે આગળ જોઈએ તો સાધન સંપત્તિનો મહત્તમ કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે એ જરૂરી છે કે તેના ઉપયોગની એક અનુસૂચિ એટલે કે લિસ્ટ કે સમયપત્રક બનાવી લઈએ, ટાઈમ ટેબલ કરી લઈએ અને તે અનુસાર જ તેનો ઉપયોગ કરવો. જેમ કે સમય એક બહુ અગત્યની સાધન સંપત્તિ છે. જેટલું માનવધન જરૂરી છે એટલું જ સમય, કારણ કે એક વખત જાય પછી તે પાછો નથી આવતો. જો એનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે, યોગ્ય વ્યક્તિ દ્વારા યોગ્ય કામ માટે, તો એ ઘણી વ્યક્તિ સફળ થઈ શકે છે. કંપની પણ એના કર્મચારીને એના જે કઈ નિયત સમય હોય છે એમાં કયું કામ કયા ટાઈમે કઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવે એનું એક ટાઈમ ટેબલ આપતી હોય છે. પરિણામે વ્યક્તિનો પણ વિકાસ થાય છે અને કંપનીનો પણ વિકાસ થાય છે, અને એને જ નિયત ઉપયોગ કહેવામાં આવે છે. એટલે કે સાધન સંપત્તિનો ક્યારે, કેટલો સમય, કયા હેતુ માટે ઉપયોગ કરવો છે તેની અનુસૂચિ એટલે કે લિસ્ટ બનાવીને તેનો ઉપયોગ કરવાથી જે તે સાધન સંપત્તિનો મહત્તમ કાર્યક્ષમ ઉપયોગ શક્ય બને છે. આમ કરવાથી સાધન સંપત્તિના વધુ લાભ મેળવી શકાય છે. હવે આવી રીતે આપણે અનેક સાધન સંપત્તિ વિશે વિચારી શકીએ કે આ સાધન સંપત્તિ છે એનો કઈ વ્યક્તિ દ્વારા, ક્યારે અને કયા હેતુ કે ધ્યેયની પ્રાપ્તિ માટે ઉપયોગ થશે એનું એક વ્યવસાયલક્ષી કોર્સના વિદ્યાર્થી તરીકે તમને ખબર હોવી જોઈએ કે આ નિયત ઉપયોગનું શું મહત્વ છે, આ લિસ્ટિંગનું શું મહત્વ છે. જો એ કરવામાં ન આવે તો જે કોઈ પણ સાધન સંપત્તિ છે, પછી એ રો મટીરિયલ હોય કે કોઈ ઉત્પાદનની સાધન સંપત્તિ હોય, કોઈ પણ હોય, એનો બગાડ થશે અને આપણને નુકસાન થશે. જો આપણે બરાબર એનો ઉપયોગ કરીને, લિસ્ટિંગ કરીને એનો ઉપયોગ કરશું તો મહત્તમ આપણને એનો ફાયદો થશે, અને એ જ યોગ્ય રીત છે કે સમજી વિચારીને સાધન સંપત્તિનો આપણે ઉપયોગ કરીએ. અને લિસ્ટિંગ કરતા હોઈએ તો ક્યારેક તરત જ ખ્યાલ આવી જઈએ કે અહીંયા આ સાધન સંપત્તિનો અહીંયા સમયમાં ફેરફાર કરવાની જરૂરિયાત છે, અહીંયા પ્રમાણમાં કરવાની જરૂરિયાત છે, કોઈ જગ્યાએ વ્યક્તિને બદલવાની જરૂરિયાત હોય તો એ કરી શકાય છે. તો આવા અનેક ફેરફાર કરીને બરાબર લિસ્ટિંગ છે એ પ્રોપર કરી લેવું જોઈએ, જેથી કરીને આપણને એના મહત્તમ લાભ મળી શકે. સાધન સંપત્તિના મહત્તમ કાર્યક્ષમ ઉપયોગ માટે ત્રીજી બાબત છે એનો નિયંત્રિત ઉપયોગ કરવો. એટલે કે દરેક સાધન સંપત્તિ કોઈ પણ હોય એની એક લિમિટ હોય છે કામ કરવાની. ઘણી સાધન સંપત્તિ એવી હોય છે કે જેને ઇલેક્ટ્રિક હોય, ધારો કે તેને અમુક સમય સુધી સળંગ ચલાવી શકાય, પછી એને બ્રેક આપવો જરૂરી હોય છે. અમુક સાધન સંપત્તિ એવી હોય છે કે જેમાં લોડ લેવાનો હોય તો અમુક માત્રામાં લોડ એ લઈ શકે છે. જેમ કે આપણે વોશિંગ મશીન લેવા જઈએ તેમાં લોડિંગ કેપેસિટી લખેલી હોય છે.
મિક્સર હોય તેમાં લોડિંગ કેપેસિટી નક્કી હોય છે, તો એની શક્તિને ધ્યાનમાં રાખીને જ એનો ઉપયોગ કરવો જોઈએ. એના માટેના અમુક નિયમ હોય, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હોય, તેને ધ્યાનમાં રાખીને સાધન સંપત્તિનો ઉપયોગ કરવો જોઈએ. એના વગર જો આડેધડ ઉપયોગ કરીએ આપણે તો ક્યારેક સાધન સંપત્તિ બગડી જાય, આપણને નુકસાન જાય, રિપેરિંગ ચાર્જ એટલે કે મેન્ટેનન્સ ચાર્જ કારણ વગરનો લાગી જાય, તો આ બધી બાબત ન થાય એ માટે ધ્યાન રાખવું જોઈએ. હવે આપણે વાંચીએ. સાધન સંપત્તિનો મહત્તમ કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે તેનો નિયંત્રિત ઉપયોગ થાય તે જરૂરી છે. એટલે કે એના ઉપર એક નિયંત્રણ હોવું જોઈએ. એક વ્યક્તિનું, પછી એ જેટલો લોડ લઈ શકે છે એ લોડનું, પછી ઇલેક્ટ્રિસિટી હોય તો એના વોલ્ટેજનું, કેટલી કેપેસિટી એ ખમી શકે છે, આ દરેકનું નિયંત્રણ થવું જરૂરી છે. જે સાધનની શક્તિ અને આયુષ્ય મર્યાદા હોય છે એ તેની શક્તિ મર્યાદાની હદ વટાવી જાય, તે રીતે જો લાંબા સમય સુધી સતત તેનો ઉપયોગ થાય અને એના પર વધારે બોજ પડે અને આડેધડ વપરાય તો એ બગડી જાય કાં તો તૂટી જવા પામે છે, જથ્થા સ્વરૂપે હશે તો તૂટી જવા પામે છે. આથી જે તે સાધન સંપત્તિની શક્તિ મર્યાદાને લક્ષ્યમાં રાખીને જ તેનો નિયંત્રિત ઉપયોગ કરવામાં આવે તો એનું આયુષ્ય લંબાય છે. ફ્રીજ હોય તો ફ્રીજમાં વસ્તુ રાખવાની એક કેપેસિટી હોય છે, એનાથી વધારે વસ્તુ અંદર રાખી દઈએ તો એ વસ્તુ સંચવાતી પણ નથી અને ફ્રીજ પણ બગડી જાય છે. તો દરેક વસ્તુને ધ્યાન રાખવાની છે કે કઈ સાધન સંપત્તિ છે એનું આયુષ્ય કેટલું છે, એની શક્તિ કેટલી છે, એની મર્યાદા કેટલી છે, અને ક્યારેક ક્યારેક જો ભૂલથી કે કોઈ ખાસ કારણસર સાધન સંપત્તિને આપણે જુદી રીતે વાપરી લઈએ છીએ તો ખાસ નુકસાન નથી થતું, નથી થતું એવું નથી, પણ તરત વિઝ્યુલાઇઝ થાય એવું કે મોટું નુકસાન નથી થતું, પણ લાંબા ગાળા સુધી આડેધડ ઉપયોગ થાય તો બની શકે કે વસ્તુ બગડી જાય કે તૂટી જાય અથવા તો જથ્થાના સ્વરૂપમાં હોય તો એ ખૂટી જાય. આવું કરવાનું નથી. અને આવું કરીએ તો શું થશે, એ સાધન સંપત્તિ નું મેન્ટેનન્સ આપણને વધારે આવશે કારણ વગરનું, અથવા તો ક્યારેક એવું બને કે સાધન સંપત્તિ એવી રીતે બગડી જાય કે રિપેરેબલ જ ન રહે, તો એ ભંગારના ભાવે આપણે જતી પણ કરવી પડે. અને જો બધું જ ધ્યાન રાખશું તો એની આ સાધન સંપત્તિને વધારે ઉપયોગમાં લઈ શકાશે અને એના લાભ મેળવી શકાશે પૂરતા. આથી સાધન સંપત્તિનો નિયંત્રિત ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને આપણે એના વૈકલ્પિક અને મહત્તમ વિવિધ લાભ લઈ શકીએ, પામી શકીએ. ચોથી બાબત છે ગણતરી પૂર્વકનો ઉપયોગ. જે તે સાધન સંપત્તિનો ઉપયોગ નાણાંનો દુર્વ્યય ન થાય તે રીતે થવો જરૂરી છે. તેનો ઉપયોગ આડેધડ બેફામ રીતે હિસાબની ગણતરી વિના થાય, ખર્ચની દ્રષ્ટિએ વિચાર કર્યા વગર થાય તો તેનાથી લાભ મળવાને બદલે નુકસાન થવા પામે છે અથવા તો એ ખર્ચાળ સાબિત થાય છે. આથી સાધન સંપત્તિનો ઉપયોગ ગણતરીપૂર્વક થાય તો તેનો મહત્તમ કાર્યદક્ષ ઉપયોગ થઈ શકે છે. એટલે કે માની લ્યો કે આપણે ટીવીની વાત કરીએ કે સમયની વાત કરીએ અને આ બે સાધન સંપત્તિની સાથે વાત કરીએ, તો ટીવી જોવું જરૂરી છે, પણ સતત ટીવી જોવું તો એનાથી સમયનો પણ દુર્વ્યય થશે, ઇલેક્ટ્રિસિટી પણ બગડશે, ટીવી ઉપર પણ લોડ પડશે, વીજ બિલ પણ વધારે આવશે, તો આ નાણાંનો દુર્વ્યય છે. તો આવું નથી થવા દેવાનું. કોઈ એક વસ્તુને એવી રીતે વાપરવી છે કે લાંબા ગાળા સુધી આપણને મેક્સિમમ ફાયદો આપી શકે એ રીતની જળવાઈ શકે. બેફામ કે આડેધડ નથી વાપરવાની. ઘણી વખત વ્યવસાયી લોકો એક જ દિશામાં રહેતા હોય છે તો એક જ કારમાં 3 થી 4 લોકો ઓફિસે જતા હોય છે. હા, અત્યારે કોરોનાની મહામારી છે તેના નિયમ મુજબ કે આગળ કોઈ ન હોય, પાછળ મેક્સિમમ 2 વ્યક્તિ બેસી શકે, વારાફરતી અલગ અલગ વ્યક્તિ પોતાની કાર વાપરે તો પેટ્રોલની પણ બચત થશે,
દરેકની કાર પણ વ્યવસ્થિત રહેશે અને ઘણો લાંબા ગાળે પણ ફાયદો થઈ શકે છે. સાથે સાથે જો કંપની પોતાનું કોઈ એક ટ્રાન્સપોર્ટેશન માટેનું માધ્યમ વિકસાવી લે અને બધાના પોતાના કર્મચારી એના દ્વારા બોલાવશે તો પણ ફાયદો થાય. આમ દરેક બાબતમાં કોઈ પણ સાધન સંપત્તિ હોય લાંબો અને એનો વિવિધ લક્ષી ઉપયોગ કરવામાં આવે, વિચારણા એના પર કરવામાં આવે કે સેનાથી નાણાંની બચત થઈ શકે એમ છે, તો ધીરે ધીરે કરીને શરૂઆતમાં ક્યારેક એવું લાગે કે નાણાંની બચત નાની લાગતી હોય, પણ ધીરે ધીરે જ એનો સરવાળો જોઈએ તો નાની નાની વસ્તુનો સરવાળા ઘણા મોટા થતા હોય છે. પછી નાનામાં નાની વસ્તુ આપણી ઓફિસમાં વપરાતી સ્ટેશનરીની કેમ ન હોય, કે કોઈ ગ્રાહક આવે છે ત્યારે એની આગતા સ્વાગતા માટે ચા પાણીની બાબત કેમ ન હોય. પણ દરેક વસ્તુમાં એક ગણતરી તો કરવાની છે, હિસાબ તો કરવાનો છે. પછી એ પેપર હોય કે બીજી કોઈ પણ વસ્તુ હોય કે જરૂરી વસ્તુ છે, પણ એ ગણતરી પૂર્વક જ એનો ઉપયોગ થવો જોઈએ યોગ્ય હેતુ માટે. ઓછી વાપરવી છે એવું નથી, ખોટી કરકસર કરવી છે એવું પણ નથી, પણ ગણતરી પૂર્વક ઉપયોગ તો કરવાનો જ છે. પાંચમી બાબત જે આપણે ધ્યાનમાં રાખવાની છે એ છે નિર્દેશિત ઉપયોગ, એટલે કે ડાયરેક્ટેડ યુઝ. આજકાલ ઘણી બધી એવી સાધન સંપત્તિ આવતી હોય છે જેમાં અમુક ટેકનોલોજીનો ઉપયોગ થયેલો હોય છે, તો એના પણ ખાસ નિષ્ણાત લોકો હોય જે આપણને સમજાવી શકતા હોય છે કે આ સાધન સંપત્તિને આ રીતે વાપરવી જોઈએ, આ રીતે વાપરવાથી આપણને એના લાંબા ગાળા સુધી મહત્તમ લાભ મળી શકશે. કોઈ એક વસ્તુ લેવા જઈએ છીએ ત્યારે જે તે વસ્તુના સેલ્સ પર્સન છે એ આપણને એના અંદરની ટેકનોલોજી, એની ખૂબીઓ દરેક વિશે આપણને માહિતગાર કરતા હોય છે, તો એ દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને એને બરાબર મહત્વ આપીને એ અગત્યની બાબત છે કે એનો એ લોકો જે રીતે કહે છે એ રીતે જ ઉપયોગ થવો જોઈએ. ક્યારેક મોટા મોટા સાધન હોય જેના ઇન્સ્ટોલેશન માટે ત્યાંથી ખાસ માણસ આવતો હોય છે કંપનીમાંથી, અને એ આપણને એ આખું ડેમોન્સ્ટ્રેશન આપીને સમજાવી જાય છે કે આ વસ્તુને કે આ સાધનને કઈ રીતે વાપરવું જોઈએ, શું સાવચેતી રાખવી જોઈએ, તો આ વસ્તુ જરૂરી છે કે આપણે એને એ રીતે જ વાપરીએ. સાધન સંપત્તિનો ઉપયોગ અણઘડ અથવા તો જે વ્યક્તિને એનો ખબર નથી બરાબર, જાણકાર નથી બરાબર, એના માર્ગદર્શન વિના એનો ઉપયોગ થાય, અણઘડ રીતે ઉપયોગ થાય, તો સાધન સંપત્તિને નુકસાન પહોંચે છે, આપણને ફાવી જશે, આવડી જશે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ કે નિયમ સાંભળ્યા ન ફોલો કરીએ તો ચોક્કસ નુકસાન થાય. માટે બરાબર લાભ મેળવવા હોય તો દરેક નિયમનું ધ્યાન રાખીને અણઘડ રીતે નથી વાપરવાનું, પણ ટ્રેન્ડ વ્યક્તિની જેમ એ સાધન સંપત્તિને વાપરવાનું છે, અને તો જ એનો આપણને મહત્તમ ઉપયોગ કરી શકશું આપણે અને એનો લાભ પણ મેળવી શકશું. અને આના માટે જ ક્યારેક એવું બને કે એના માટે કોઈ ટ્રેનિંગ લેવી હોય, કોઈ અમુક મોટી મોટી મશીનરીઓ હોય કે જેને કેમ ચલાવવી એના માટેની ટ્રેનિંગ પણ જરૂરી હોય તો 2 થી 4 દિવસ લેવી પડતી હોય છે, એ પણ એના માટે વિધાયક વલણ રાખીને ટ્રેનિંગ પણ લેવી જોઈએ, અથવા તો જો આપણા કર્મચારીને આપવાની હોય તો એના માટે ગોઠવી પણ શકાય છે, જેથી કરીને નાનામાં નાની બાબતમાં એની સૂચનાનો અમલ કરી શકે અને મેક્સિમમ લાભ વ્યક્તિ પણ લઈ શકે, એને પણ કામ કરવામાં ઇઝીનેસ લાગે, મગજથી એને સ્પષ્ટતા હોય કે કયું સાધન એ ઓપરેટ કરે છે, કઈ રીતે એનું ફંક્શન છે અને કઈ રીતે એનું પ્રોડક્શન થાય છે અને કઈ રીતે એને ઓપરેટ કરવાનું છે, શું ભૂલ થશે તો શું કન્ડિશન ઉત્પન્ન થઈ શકે એમ છે, તો સમસ્યા સમાધાન આ દરેક વસ્તુની એને ખબર પડે છે કે જરૂરી છે. અને જો આવું બધું ધ્યાન રાખીએ તો જ જે કોઈ સાધન સંપત્તિ છે એનું આયુષ્ય નક્કી હોય છે. નાશવંત તો દરેક વસ્તુ છે, પણ મેક્સિમમ એનું જે આયુષ્ય મર્યાદા હોય ત્યાં સુધી એ સરસમાં સરસ કન્ડિશનમાં એ લાભ આપી શકે છે, કારણ કે અમુક મશીનરીઓ તો કરોડોની કિંમત આવતી હોય છે, ત્યારે એનો નિર્દેશિત ઉપયોગ થાય એ બહુ જરૂરી છે.
અને આ નિર્દેશનનું શું મહત્વ છે એ સમજ હોવી બહુ જરૂરી છે, અને એના માટે પોઝિટિવ થવું જોઈએ અને ડિસિપ્લિન્ડ પણ રહેવું જોઈએ. આ વસ્તુ ખાસ જરૂરી છે અને સમજવા જેવી છે. છઠ્ઠી બાબત છે વૈકલ્પિક ઉપયોગ. સામાજિક પ્રવૃત્તિ માટે ઉપયોગમાં લેવાતી સાધન સંપત્તિમાંથી મોટા ભાગની સાધન સંપત્તિના વૈકલ્પિક ઉપયોગ થતા હોય છે, એટલે કે વૈકલ્પિક ઉપયોગિતા ધરાવતી હોય એવી હોય છે. એટલે કે એકને એક સાધન સંપત્તિના એક કરતા વધારે ઉપયોગ હોઈ શકે છે. બીજી એવી ઘણી પ્રવૃત્તિ હોય છે કે જેમાં એક જ સાધન સંપત્તિનો ઉપયોગ આપણે કરી શકીએ અને વધારે લાભ મેળવી શકીએ. અત્યારે આપણે એના ખૂબ સરસ ઉદાહરણ જોઈ પણ શકીએ છીએ કે જ્યારે COVID-19 એટલે કે કોરોના અત્યારે સૌથી વધારે ફેલાયેલો છે, ત્યારે મંદિરમાં, મસ્જિદમાં, ઘણી બધી જગ્યાઓને દવાખાનામાં કન્વર્ટ કરી નાખવામાં આવી છે. બસોને, ટ્રેનને, જહાજોને પણ દવાખાનામાં ફેરવી નાખ્યા છે. દવાખાનાના ઘણા બધા એરિયાઓને પણ COVID-19 તરીકે ઉપયોગમાં લેવાય છે, એના અમુક ભાગને, અને ત્યાં વ્યવસ્થા છે એ પરિવર્તિત કરાઈ છે. ઘણા બધા કમ્યુનિટી હોલ છે એને હોસ્પિટલમાં કન્વર્ટ કરી નાખવામાં આવેલા છે. આ બધી જે વસ્તુ જે છે એ સમાજને લગતી જ વસ્તુ છે, સમાજ માટે અલગ અલગ ઉપયોગીતા ધરાવતી છે. છતાં યોગ્ય કોઈ એક, ધારો કે સમય આવે કે કોઈ આપત્તિ આવી પડે કે કોઈ સારા હેતુસર, એની એ સાધન સંપત્તિનો અન્ય રીતે ઉપયોગ થઈ શકે છે. એનું શ્રેષ્ઠ ઉદાહરણ અત્યારે આપણે અનેક જગ્યાએ અનેક રીતે જોઈએ છીએ. આ રીતે જે તે સાધન સંપત્તિનો ઉપયોગ કોઈ એક સામાજિક પ્રવૃત્તિ માટે ન કરતા અન્ય પ્રવૃત્તિઓ માટે પણ ઉપયોગ થઈ શકે તેમ હોય તો ઉપયોગ કરીને વધુ લાભો મેળવી શકાય છે. કારણ કે અત્યારની જ વાત કરીએ તો તાત્કાલિક મોટી હોસ્પિટલો ઊભી કરવી પોસિબલ નથી, એમ છતાં પણ ટેમ્પરરી હોસ્પિટલો પણ મોટા મોટા મેદાનોમાં ઊભી કરવામાં આવી જ છે. 2000 બેડની, 3000 બેડની એ પણ કરવામાં આવી છે કે જેને થોડો સમય પછી જ્યારે આ બધી પરિસ્થિતિ છે એમાંથી આપણે બહાર નીકળી જઈશું તો એ ફોલ્ડિંગ હશે, અને એનું મટીરિયલ પણ એ પ્રકારનું હશે કે પાછું અન્ય જગ્યાએ અન્ય કામ માટે વાપરી શકાશે અને આપણને પાછી ખુલ્લી જગ્યાઓ પણ ઉપલબ્ધ થઈ શકશે. આમ ઘણી બધી જગ્યાઓ કે સાધન સંપત્તિ એવી છે કે જેને આપણે અલગ અલગ રીતે વાપરી શકીએ છીએ. આ બહુ અગત્યની સૂઝ છે જે નાના પાયાથી લઈને, એટલે કે વ્યક્તિગત, કૌટુંબિક કે રાષ્ટ્રીય લેવલે પણ કે આંતરરાષ્ટ્રીય લેવલે પણ એનો આપણે બહુ મોટા પાયે ઉપયોગ કરી શકીએ અને મહત્તમ લાભ મેળવી શકીએ, અને સમગ્ર માનવ જાત માટે એ આપણે ઘણા લાભો મેળવી શકીએ. સાતમી બાબત છે સાધન સંપત્તિને પુનઃ પરિપૂર્ણ કરવી. સાધન સંપત્તિ કુદરતી હોય કે માનવ સર્જિત હોય પણ એ બંને આખરે નાશવંત છે, એનો નાશ થઈ જાય છે, એ હંમેશા કાયમ ટકતી નથી. એના ઉપર સમય, સંજોગ, આબોહવા દરેકની અસર થાય છે. પછી એ માનવ ધન જ કેમ ન હોય, કિંમતીમાં કિંમતી કોઈ ઇમારત કે સાધન સંપત્તિ કેમ ન હોય, કોઈ ધાતુ કેમ ન હોય. તો કેટલીક સાધન સંપત્તિ છે એવી છે કે જે ખૂટી જાય એવી છે, ભાંગી તૂટી જાય એવી છે કે બગડી જાય એવી છે. તો નવી સાધન અથવા તો નવી સાધન સંપત્તિની શોધ થતા એ નિરર્થક બની જાય છે. આ દરેક વસ્તુને પહેલા સમજી લઈએ કે ખૂટી જાય એવી સાધન સંપત્તિ કઈ કઈ હોઈ શકે. તો જમીનમાંથી નીકળતો કોલસો, પેટ્રોલ, આ બધી ખૂટી જાય એવી સાધન સંપત્તિ છે. બીજું પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે જેટલી વસ્તુઓ વપરાય છે એ બધી ઉદાહરણ તરીકે જોઈએ તો વપરાશના કારણે ભાંગી તૂટી જાય એવી છે. એવી અનેક ચીજ વસ્તુઓ નાની મોટી મેન્યુઅલી છે કે ઇલેક્ટ્રોનિક્સ વાળી છે કે જે વપરાશના કારણે કે કોઈ અકસ્માતના કારણે ભાંગી તૂટી જાય છે, બગડી જાય છે. અથવા તો અત્યારના આધુનિક યુગમાં ટેકનોલોજીનો જમાનો છે, દરેક ક્ષેત્રમાં અલગ અલગ શોધ થતી જ રહે છે દિન પ્રતિદિન. જેમ કે નવા નવા મોબાઈલ આવતા જાય છે દર મહિને, 2 મહિને. તો જૂના છે એ ઘણી વખત
નિરર્થક થઈ જાય છે, સાવ આઉટ ઓફ ટેકનોલોજી થઈ જાય છે. તો ઘણા બધા મોબાઈલના તો અમુક પાર્ટસ પણ આપણને નથી મળતા. એવી જ રીતે કોમ્પ્યુટરમાં શોર્ટ થાય છે તો જૂના કોમ્પ્યુટર છે એ નિરર્થક બની જાય છે. આવા સંજોગોમાં શું કરવું જોઈએ? તો આવા સંજોગોમાં વિચારણા કરવી જોઈએ કે કયા ક્ષેત્રમાં કઈ કઈ ગતિમાં કેવી શોધ થાય છે. તો એક વસ્તુ બગડી જાય છે કે જૂની થાય છે તો એ જે જગ્યાએ એ વસ્તુ બિલકુલ નથી વપરાતી ત્યાં એ વસ્તુને મૂકી શકાય છે. ધારો કે કોઈ એક કંપની નવા જ હાઈટેક ટેકનોલોજી વાળા કમ્પ્યુટર વસાવે છે તો એ ધારે તો પોતાના કમ્પ્યુટરને અડધા ભાવે બીજી કોઈ સામાજિક સંસ્થામાં કાં તો અડધા ભાવે આપી શકે છે અથવા તો ગિફ્ટ કરી શકે છે, કોઈ સ્કૂલમાં ગિફ્ટ કરી શકે છે, જેથી કરીને એ સાવ નિરર્થક ન બની જાય. અથવા તો ઘણી વખત એવું થતું હોય છે કે જ્યારે આવો ઇલેક્ટ્રોનિક્સ કચરો ખૂબ વધી જતો હોય ત્યારે એના અમુક અમુક પાર્ટસ છે એ અન્ય જગ્યાએ ઉપયોગી બનતા હોય છે, એમાં વપરાયેલી અમુક ધાતુ છે એ અન્ય જગ્યાએ ઉપયોગમાં લેવાતી હોય છે જે બહુ કિંમતી હોય છે અને એના પણ બિઝનેસ હોય છે. તો નવી નવી વસ્તુ કેમ બનાવતી રહેવી જેથી કરીને જૂની તૂટી જાય કે નકામી બની જાય ત્યારે નવી તરત જ આપણને મળતી રહે. જેમ કે ટ્રેન છે તો ટ્રેનનો વપરાશ સતત થાય છે તો એના અમુક દબાવો બગડવાના છે, એન્જિન પણ બગડવાના છે, તો આગળ પાછળ બધાની વ્યવસ્થા રાખવી જ પડે. બસોમાં પણ એમ કરવું પડે, વાહનોમાં પણ એમ કરવું પડશે, કોઈ પણ વાહનમાં કે બીજી કોઈ પણ વસ્તુમાં. પછી એ કોઈ સંસ્થામાં વપરાતી ખાદ્ય પદાર્થની વસ્તુ હોય, મેન્ટેનન્સની વસ્તુ હોય કે કોઈ પણ વસ્તુ હોય, પણ આ એક સતત ધ્યાન રાખવાનું છે કે રોટેશન થતું રહે. કઈ વસ્તુનો કયા કામ માટે કેટલો વપરાશ છે કેટલા સમયમાં, તો આગળ પાછળ એની વસ્તુ નવી આવી જ જવી જોઈએ, એની વ્યવસ્થા થવી જ જોઈએ. આમ જો કરવામાં આવશે તો કોઈ ધ્યેય પૂર્તિમાં આપણને વિલંબ નહીં પડે કે વચ્ચે આપણો સમય શક્તિ બગડશે નહીં અને સતત આપણું ધ્યેય પ્રાપ્તિનું જે કાર્ય છે એ નિરંતર ચાલુ રહેશે. સાધન સંપત્તિ ભાંગી તૂટી જાય તેવા સંજોગોમાં તે તરત જ રિપેર કરાવવી કે નવી વસાવવી પણ જરૂરી બને છે. જેમ કે આપણને દરેક સાધન સંપત્તિમાં અમુક ફ્રી સર્વિસ મળતી હોય છે તો બરાબર સમયે એનો યોગ્ય ઉપયોગ કરીને વસ્તુને જાળવવાની કોશિશ કરવી જોઈએ અથવા તો તરત જ રિપેર કરાવી લેવી જોઈએ. જરાક જ એમાં કઈ અવાજમાં કોઈ સાધન છે એ વપરાતો હોય ત્યારે ક્યારેક અમુક અવાજ આવતો હોય છે, પણ એ અવાજથી વિપરીત જરા પણ જુદો અવાજ આવતો હોય ત્યારે એ નાનકડીક બદલાવને એ નાનકડા બદલાવને ગંભીર ગણીને ત્યારે જ રિપેર કરાવી લેવું જોઈએ. એને વધારે બગડવા દેવાનું નથી, જેથી પૈસા પણ બચશે અને સાધન છે એ સારું રહેશે. અને તેમાં જો વિલંબ થાય તો ધ્યેય પ્રાપ્તિમાં પણ અવરોધ ઉભો થાય, કારણ કે ક્યારેક પછી એવું થાય કે સાધન બિલકુલ બગડી જાય તો આપણને તકલીફ ઊભી થાય છે. તો તાત્કાલિક રિપેર કરાવી, આગળની બે ચાર રિપેર કરાવેલી પણ હોવી પડેલી હોવી જોઈએ તો આ વસ્તુ છે એ યોગ્ય છે. કેટલીક વખતે નવી સાધન સંપત્તિ શોધાતા જૂની સાધન સંપત્તિ નિરર્થક બની જાય છે અથવા અકાર્યક્ષમ કે ખર્ચાળ નીવડે છે. આવા સંજોગોમાં નવી શોધ મુજબની સાધન સંપત્તિ વસાવવી જરૂર બને છે. જેમ કે આપણે બલ્બની વાત કરીએ તો જૂના અમુક બલ્બ એવા હોય છે કે જે વધારે વોટ ના હોય છે તો આપણને વધારે વીજ બિલ આવે છે. એની સરખામણીમાં જો આપણે ખાલી નવા બલ્બ વસાવવાનો ખર્ચ જોઈએ તો લાંબા ગાળે વીજ બિલમાં આપણને ઘણો મોટો ફાયદો થાય છે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે નવી શોધ મુજબની વસ્તુ આપણે વસાવી લેવી જોઈએ. કોઈ એક સાધન એવું વાહન નીકળ્યું હોય કે જે આપણને વધારે માઇલેજ આપતું હોય તો એ વસાવી લેવું સારું પડે છે. આમ દરેકનું અલગ અલગ હોઈ શકે, પણ લાંબા ગાળે શેમાં ફાયદો થાય એમ છે સમય શક્તિ નાણાંની દ્રષ્ટિએ એ આપણે જોવું ખાસ જરૂરી છે. તો આ પોઈન્ટ ઓફ વ્યૂથી સાધન સંપત્તિને પુનઃ પરિપૂર્ણ કરતા રહેવી જોઈએ અને એનો મહત્તમ કાર્યક્ષમ ઉપયોગ કરવાના માટે આપણે યોગ્ય રીતે કાર્યક્ષમ પણ રહેવું જોઈએ, વિચારશીલ પણ રહેવું જોઈએ અને નવી નવી શોધ નવા નવા આયોજનથી પણ માહિતગાર રહેવું જોઈએ.